तो राज्यना केटलाक विस्तारोमां आजे मावઠાની આગાહી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે કમોસમી વરસાદ। અમરેલી અને ભાવનગરમાં માવઠાની આગાહી કરાઈ છે। ત્યારે બીજી તરફ સુરત, નવસારી અને વલસાડમાં માવઠાની આગાહી કરાઈ છે। અમદાવાદ સહિતના શહેરમાં રહેશે વાદળછાયું વાતાવરણ। તો ગરમીના યલો એલર્ટથી લોકોને રાહત મળશે। ત્યારે વાતાવરણમાં બદલાવના લીધે ગરમીથી પણ આંશિક રાહત થશે અને લોકોને ગરમીમાં ઘટાડો થશે। તો અમરેલી અને ભાવનગરમાં માવઠું પડી શકે છે, ત્યારે આંશિક ગરમીથી રાહત પણ મળશે। માવઠાને લઈને આગાહીઓ કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે અમુક વિસ્તારમાં માવઠું પડી શકે છે, એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે અન્ય વિસ્તારોની અંદર ગઈકાલે જે ગરમીનો પારો 40 ડિગ્રી જેટલો હતો તે પારો ઘટી શકે છે, એટલે કે ગરમીથી આંશિક રાહત મળશે। તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પણ આગાહી કરાઈ છે, સાથે સુરત, નવસારી અને વલસાડમાં માવઠાની આગાહી કરાઈ છે। તો માવઠાથી થયેલી નુકસાનીના વળતરનો મુદ્દો આંકલન કર્યા બાદ સહાયક જાહેર કરાશે। તો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, સર્વે રિપોર્ટ તૈયાર થઈ ગયો છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। તો સીએમ અને કૃષિમંત્રી યોગ્ય નિર્ણય કરશે, ત્યારે આંકલન કર્યા બાદ તમામ કેવા પ્રકારની સહાય આપવી છે તે અંગે સીએમ અને કૃષિમંત્રી યોગ્ય નિર્ણયથી કરશે। સરકારે પ્રોએક્ટિવ થઈ સર્વે કરાવ્યું, સર્વે કરાવ્યા પછી એનો રિપોર્ટ પણ આવી ગયો છે અને રિપોર્ટ પ્રમાણે એનું એસેસમેન્ટ કર્યા પછી સરકાર અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય કૃષિમંત્રી રાઘવજીભાઈ પણ ખેડૂતો માટે ખૂબ સંવેદનશીલ છે, એટલે સ્વાભાવિક એસેસમેન્ટ કર્યા પછી એનો ઝડપથી નિર્ણય લેવાશે। તો બીજી તરફ પીએમ મોદી આજે યુવાનોને આપશે મોટી ભેટ। 71,000 યુવાનોને પીએમ આપશે નિમણૂક પત્ર। સવારે 10 વાગે પીએમ મોદી વર્ચ્યુઅલી યુવાનોને આપશે નિમણૂક પત્ર। રાજકોટમાં દર્શનાબેન જરદોષ હાજરી આપશે। તો આજવા રોડ પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે। નિમણૂક પત્રો આપ્યા બાદ પીએમ મોદી નવનિયુક્ત કર્મચારીઓને પણ સંબોધિત કરશે। તો નવા નિમણૂક પામેલા કર્મચારીઓ દેશના વિવિધ વિભાગોમાં 45 સ્થળોએ હાજર રહેશે, જ્યાં વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવશે। પીએમ મોદી આજે યુવાનોને આપશે મોટી ભેટ। 71,000 જેટલા યુવાનોને આપશે નિમણૂક પત્ર। તો 10 વાગે વર્ચ્યુઅલી તેઓ સંબોધન કરશે અને 71,000 જેટલા યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે। રાજકોટમાં દર્શનાબેન જરદોષ પણ હાજરી આપશે। તો આરએસએસ વડા મોહન ભાગવત 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। 14 અને 15 એપ્રિલે ગુજરાતના સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે। 2024ની ચૂંટણી પહેલા આરએસએસનું શક્તિ પ્રદર્શન, 14 એપ્રિલે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડમાં સભાનું સંબોધન કરશે। તો 10,000થી પણ વધુ સ્વયંસેવકો રહેશે। 8 વર્ષ બાદ ગુજરાતમાં જાહેર મંચ પર સંબોધન કરશે ભાગવત। તો સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સંબોધન કરશે। 15 એપ્રિલે બુક લોન્ચ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। ત્યારે બીજી બાજુ સંઘના પદાધિકારીઓ સાથે પણ તેઓ બેઠક કરશે। 2024ની લોકસભાની ચૂંટણીને લઈને તમામ તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, ત્યારે 14 અને 15 એપ્રિલે સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે। તો સુરતમાં રાહુલ ગાંધી સામેના માનહાનિ કેસમાં આજે સુનાવણી હાથ ધરાશે। રાહુલ ગાંધીએ કરેલી અરજી સંદર્ભે સુનાવણી થશે। તો બંને પક્ષના વકીલો આજે કોર્ટમાં દલીલ કરશે। રાહુલ ગાંધી અને પૂર્ણેશ મોદીના વકીલો કોર્ટમાં દલીલ રજૂ કરશે। અત્રે નોંધનીય છે કે માનહાનિ કેસ મામલે રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી હતી અને ત્યારબાદ આ ચુકાદાને રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે। તો કોર્ટમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે અંગેની પણ વધુ સુનાવણી આજે હાથ ધરાવવાની છે, જોકે તે પહેલા ફરિયાદી પક્ષે એટલે કે પૂર્ણેશ મોદીએ કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો અને હવે આજે વધુ સુનાવણી હાથ ધરાશે। રાહુલ ગાંધીએ કરેલી અરજી સંદર્ભે આજે સુનાવણી હાથ ધરાશે। રાહુલ ગાંધી સામેના કેસમાં આજે સુનાવણી હાથ ધરાશે। તો બંને પક્ષના વકીલો આજે કોર્ટમાં દલીલ કરશે, ત્યારે મહત્વના સમાચાર, સુરતમાં રાહુલ ગાંધી સામેના કેસમાં આજે સુનાવણી હાથ ધરાશે। તો વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં અરવલ્લીમાં બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લીમાં કરશે બેઠક। સવારે 10 વાગે બાદ હેલીપેડ પર આગમન થશે। તો હેલીપેડથી સીધા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે। કમલમમાં પ્રદેશ, જિલ્લા, તાલુકાના હોદ્દેદારો અને તમામ કાર્યકરો સાથે સંકલન બેઠક કરશે। તો કમલમ બાદ જિલ્લાના અધિકારીઓ સાથે પણ બેઠકનું આયોજન છે। બપોરે ભોજન 1 થી 2 વચ્ચે, ત્યારે ભોજન બાદ સંઘ પરિવાર સાથે પણ તેઓ બેઠક યોજશે। ત્યારે દિવસ દરમિયાન અનેક વિવિધ બેઠકો દ્વારા જુદી જુદી મુલાકાતો કરી તેઓ સ્થિતિની સમીક્ષા કરશે।
तो बरोडा डेरीमां प्रमुख उपप्रमुख पदनी चूंटणी सवारे 11 वागे प्रमुख अने उपप्रमुख पदनी चूंटणी थशे। तो जिल्ला वहीवटतंत्रना सक्षम अधिकारीनी हाजरीमां डायरेक्टर मतदान करशे। भाजप नवा प्रमुख अने उपप्रमुखना नामनुं पण मेंडेट अपाशे। तो प्रमुख अने उपप्रमुख जे पण बनशे તે 2 મહિના માટે જ બનશે, ત્યારે દિનુ મામા અને જીવી સોલંકીના રાજીનામા બાદ આ પદ ખાલી છે। નોંધનીય છે કે બરોડા ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટરોની 5 વર્ષની ટર્મ હોય છે, જેમાં 2.5 વર્ષ બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતી હોય છે અને તેવામાં વર્તમાન બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થવાના માત્ર 2 મહિના બાકી હતા ત્યારે તેમણે રાજીનામું આપી દેતા હવે આજે ચૂંટણી યોજનાર છે। તો આ ચૂંટણીમાં ચૂંટાનારા હોદ્દેદારો માત્ર 2 મહિના માટે જ આ પદ પર રહેશે, ત્યારબાદ બાકીની 2.5 વર્ષની ટર્મ માટે ફરીથી ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે। તો 2500 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરતી સુરત એપીએમસીમાં ભાજપ પ્રેરિત પેનલે બિનહરીફ સત્તા મેળવી છે। બિનહરીફ વિજેતા બનેલા ડિરેક્ટરોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી એપીએમસીની 16 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવાર સિવાય અન્ય કોઈએ પણ ઉમેદવારી જ ન કરતા ચૂંટણી બિનહરીફ થઈ છે। તો નવા ચૂંટાયેલા ડિરેક્ટર્સમાં 10 નવા ચહેરા છે। વર્ષોથી વહીવટ ચલાવતા રમણ જાની, રમણ અંબાલાલ પટેલ, ઉમેશ દલાલ, મોહન ભાટિયાને પણ આ વખતે સામેલ નથી કરાયા। તો બીજી તરફ ભાજપ ધારાસભ્ય અને ડિરેક્ટર સંદીપ દેસાઈએ દાવો કર્યો છે કે ચૂંટણી બિનહરીફ થવી એ જ પુરવાર કરે છે કે આટલા લાંબા સમયથી સારા વહીવટના કારણે ખેડૂતોનો ભરોસો અકબંધ છે। ટીમે જે કામગીરી કરી છે એ કામગીરીને અમે આગળ વધારવાની કામગીરી અમારી આ ટીમ કરવાની છે। બધા નવયુવાનો પણ સાથે છે, વડીલ પણ સાથે છે, એટલે 100% એપીએમસી માર્કેટની અંદર ખૂબ ખુશીની વાત છે કે આટલી મોટી સંસ્થા જેનું દેશમાં અને રાજ્યમાં નામ છે, 2500 કરોડનું ટર્નઓવર અને બિનહરીફ થાય એ જ બતાવે છે કે ખેડૂતોની માટે આ સંસ્થામાં આગેવાનો દ્વારા ખૂબ કામ થયા છે। તો આણંદના તારાપુરની એપીએમસીની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। આગામી 17 એપ્રિલે યોજનારા આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે પ્રચાર ચાલુ કર્યો છે। 10 બેઠક માટે 27 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। વેપારી વિભાગની 4 બેઠક પર 6 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે, જોકે તેરીબિયાની 2 બેઠક ઉપર ભાજપ બિનહરીફ થઈ છે। ઘઉં પકવતી એપીએમસી છે, બહુ મોટું માર્કેટમાં ખેડૂતોનો બહુ જરૂરિયાત વાળું માર્કેટ છે, એમાં અમે અમારી આ પેનલ જે ભાજપ પ્રેરિત 10 સભ્યો પાર્ટી તરફથી જે મેન્ડેટ લઈને અમને ઊભા રાખ્યા છે એમાં ખેડૂતો તરફથી અમને સારો સહકાર પણ મળે છે અને ચોક્કસ અમારી પેનલ આમાં વિજયી બનશે। તો આગળ સમાચાર, ગાંધીનગરથી ઓપરેશન જેલ મામલે થશે મોટી કાર્યવાહી, જેલના વહીવટી વડા સોંપશે રિપોર્ટ। તો KLN રાવ ટૂંક સમયમાં સોંપશે રિપોર્ટ, કસૂરવાર અધિકારીઓ મુદ્દે સોંપાશે રિપોર્ટ। તો કસૂરવાર સામે થઈ શકે છે ખાતાકીય તપાસ, સીધી રીતે જવાબદાર ગણાતા પોલીસકર્મી સામે પણ તપાસ કરાશે। રેસાનિક એસઓજી કરી રહી છે તપાસ, 24 માર્ચે 17 જેલમાં એક સાથે પાડ્યા હતા દરોડા, ત્યારે જેલમાં મોબાઈલ ફોન, નશીલા દ્રવ્યો અને ગેરકાયદેસર ચીજવસ્તુઓ મળી આવી હોય તે જેલના જેલરોની બદલી થઈ શકે છે। તો અંદાજે 5 થી વધુ જેલોમાં જેલરની બદલી થઈ શકે છે। મહત્વના સમાચાર, KLN રાવ ટૂંક સમયમાં સોંપશે તમામ રિપોર્ટ। 24 માર્ચે 17 જેલમાં એક સાથે જે એકાએક દરોડા પાડ્યા હતા તેને લઈને આ બદલી થઈ શકે છે, ત્યારે તમામ જે જેલર છે કે જ્યાં મોબાઈલ ફોન જેવા અથવા નશાકારક પદાર્થ મળી આવ્યા હતા તે તમામ જેલરની બદલી થઈ શકે છે। વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારનો કેસ, કે જ્યાં SRPની રાઇફલ પડાવનાર આરોપી સકંજામાં છે, 3 યુવકો તમાચો મારીને લૂંટવાનો કર્યો હતો પ્રયાસ, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, ત્યારે SRPની રાઇફલ પડાવનાર આરોપી સકંજામાં છે। 3 યુવકોએ રાઇફલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। તો આ સાથે